ધરણ ચાર વિષય ગણિત પ્રકરણ તેર સ્વાધ્યાય પોથી પ્રશ્ન છ થી અભ્યાસ કરીએ પ્રશ્ન છ બે ચોરસને જોડીને અલગ અલગ ચાર આકૃતિઓ બનાવો અને દરેકને દરેક આકૃતિની સીમાનું માપ શોધો અને લખો એક સેમીનો ચોરસ છે હવે આપણને બે લંબ બે ચોરસને જોડીને અલગ અલગ ચાર આકૃતિઓ બનાવવાની છે તો અહીંયા અલગ અલગ ચાર આકૃતિઓ બનાવેલી છે જેમાં આમાં બે ચોરસને આ રીતે જોડ્યા છે આ રીતે પણ જોડ્યા છે બરાબર આડા છે અને ઊભા પણ છે બરાબર આ રીતે તમારે બે બે ચોરસ તમારે જોડી દેવાના અને ત્યાર પછી તેની સીમાનું માપ શોધવાનું છે સીમાનું માપ કઈ રીતે શોધવાનું તો જુઓ બધી બાજુ અહીંયા સ્ટાર્ટિંગ ઉપરથી તમારે ચાલુ કરવાનું તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આની સીમાનું માપ શું થયું આઠ સેમી થયું હવે તેઓ જ આ રીતે પણ એ બંને સરખી જ છે પણ આ ચોરસ આષાળે છે તો આનું પણ આઠ સેમી હશે બરાબર અહીંયા જુઓ બે ચોરસ આમ છે ઊભા તો બે ત્રણ ચાર પાંચ અને છ તો છ સેમી આ રીતનું થશે આડ્યું હશે તો આ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ સેમી માપ સીમાનું થશે તો આ રીતે તમારે ચાર ચાર આકૃતિ બનાવવાની અને તેની સીમાનું માપ લખવાનું ત્યાર પછી આગળ પ્રશ્ન સાતમાં જોઈએ ત્રણ ચોરસને જોડીને અલગ અલગ આઠ આકૃતિઓ બનાવો અને દરેકની આકૃતિની સીમાનું માપ શોધો હવે આપણે જેમ બે ચોરસ બનાવ્યા તે જ રીતે તમારે ત્રણ ચોરસ બનાવી ગોઠવી અને અલગ અલગ આઠ આકૃતિ બનાવવાની છે તમે જે રીતે બનાવો તે રીતે બનાવી શકો છો આ રીતે ત્રણ ચોરસ ગોઠવવાના છે અને તેની સીમાનું માપ લખવાનું છે તો અહીંયા નંબર આપી અને ત્યાર પછી તમારે સીમાનું માપ લખવાનું છે પ્રશ્ન આઠમાં નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમાં એક નંબર છે જો આકૃતિ એમાંથી એક સેમીનો ચોરસ કાપી લેવામાં આવે તો બનતી આકૃતિ બીની સીમાનું માપ આકૃતિ એની સીમા કરતાં ઓછું હશે કે વધુ શોધો અને જણાવો હવે જો અહીંયા આકૃતિ એનું માપ છે અને તેવું જ છે આકૃતિ બીનું પણ અહીંયા આકૃતિ બીમાંથી એક ચોરસ અહીંયાથી કાપી લેવામાં આવે છે બરાબર ત્યાર પછી બંનેની સીમાનું માપ સરખું જ છે કે નહીં તે આપણે શોધવાનું છે તો જુઓ ચાર ચાર સેમી અહીંયા બાજુનું માપ આપ્યું છે તો આની સીમાનું માપ કેટલું થયું ચાર ચાર આઠ ચાર બાર અને ચાર સોળ સેમી થયું હવે અહીંયા જુઓ તો તમે આ ચાર સેમી હતું ચાર અને અહીંયાથી એક ખાનું કાપી લીધું એટલે આ થયું ત્રણ ચાર ને ત્રણ સાત પછી આ એક આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તો બંનેનું ભલે અહિયાંથી એક ચોરસ કાપી લીધું તો પણ અહીંયા બંનેનું માપ સોળ સેમી થાય છે તો જવાબ શું આવશે આકૃતિ એની સીમા અને એ આકૃતિ બીની સીમા બંને સમાન છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે તેમાં આપણને શું કહ્યું છે અહીંયા કે અહીંયા આકૃતિ એની જે માપ છે તેમાંથી અહીંયા આકૃતિ સીમાથી અહીંયા વચ્ચેથી તમારે એક ચોરસ કાપી લેવામાં આવે છે તો પછી સીમાનું માપ સરખું છે વધારે છે કે ઓછું છે બરાબર તો અહીંયા જો આનું ટોટલ સીમાનું માપ કેટલું થયું ત્રણ ચાર બાર ચાર બાજુ છે ત્રણ ચાર બાર સેમી સીમાનું માપ થયું હવે અહીંયા વચ્ચેથી એક ચોરસ કાપી લેવામાં આવે છે તો અહીંયા આપને માફ કરીશું જુઓ આ બધી બાજુ ત્રણ ત્રણ છે અહીંયા એકલું આ એક એક રહેશે અને અહીંયા આજે એક એક ગણીને ગણવાનું છે તો ચલો ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ તો આનું માપ થયું સીમાનું માપ ચૌદ સેમી થયું તો અહીંયા બે સેમી વધુ મળ્યું આપણને બરાબર તો અહીંયા જવાબ કરીને લખવાનું કે આકૃતિ એ કરતા બી નું બે સેમી વધારે માપ છે ત્યાર પછી અહીંયા આ જ રીતે ચોરસ આપેલું છે અહીંયા આકૃતિ ડી અને ઈનું માપ બંનેનું સરખાવાનું છે બરાબર તો અહીંયા ડીનું માપ કેટલું થશે પાંચ ચાર વીસ સેમી થશે અને આ ઈનું માપ માટે આપણે બધા જ ખાના કાપી લીધા છે બરાબર તો અહીંયા તમારે શરૂઆત કઈ રીતે કરવાની જો મેં બધા જ હીના અક્ષરમાં આ રીતે એકળા કરી દીધા છે બધી જ લાઈનનું તમારે આ રીતે માપ ગણતા જવાનું છે આ રીતે ગણતાં ગણતા જશો એટલે છત્રીસ સેમી ટોટલ બાજુ સીમાનું માપ થાય છે

નિશા ઉષાથી ઝડપથી દોડે છે છતાં પણ તે રેસ હારી જાય છે આવું કેમ બન્યું હવે જો આ બે છોકરીઓ જે રેસ કરે છે ઉષા અને નિશા બરાબર ઉષા નિશા આ જે અંદરનું આ જે ઝડપથી દોડે છે બરાબર અંદરના વર્તુળમાં કોણ દોડે છે ઉષા દોડે છે તો નિશા ઉષાથી ઝડપથી દોડે છે આનાથી ઝડપથી દોડે છે પણ તો પણ તે હારી જાય છે તો તેવું કેમ થયું તો એ બંને જો સ અહીંયા જે શરૂઆત કરો તે જો સાથે કરો તો અંદર હોય અને આ વધારે હોય બરાબર તો જે વર્તુળ છે તેની સીમાનું માપ વધુ હોવાથી તે હારી જાય છે ત્યાર પછી પ્રશ્ન દસ માં બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો રાકેશ કિંજલ અને જતીન એક સરખી ઝડપે એક નિશ્ચિત બિંદુ થી દોડે તો સૌથી વધુ પહેલું કોણ પહોંચશે કેમ જો એક સાથે ચાલે એક સાથે જ દોડે બરાબર એક જ નિશ્ચિત બિંદુથી તો જે અંદરનું વર્તુળ જે ઓછું હોય તે જ જીતી જાય બરાબર તો અહીંયા સાથે જ ચાલે એક જ એક નિશ્ચિત બિંદુથી દોડે તો સૌથી પહેલું કોણ પહોંચશે તો રાકેશ સૌથી જે અંદરના વર્તુળમાં દોડે છે રાકેશ સૌથી પહેલો પહોંચશે કારણ કે અંદરના વર્તુળની સીમાનું સીમા ઓછી હોય છે બરાબર ત્યાર પછી પ્રશ્ન અગિયાર નીચેની આકૃતિમાં દર્શાવેલ બંને બગીચાઓ સરખા છે કેવી રીતે આ બંને બગીચા સરખા છે કેવી રીતે આપણને પૂછે છે આપણે બંને બગીચાનું માપ શોધી દેવાનું જો અહીંયા લંબાઈ ચાર ચાર સેમી આપેલી છે આ બંનેની ચાર ચાર સેમી અને અહીંયા ત્રણ ત્રણ સેમી બરાબર આપણે ફૂટપટ્ટીથી માપ કરી લેવાનું અહીંયા આપેલું નથી ફૂટપટ્ટીથી માપ કરી લેવાનું તો આનું માપ ચૌદ સેમી થાય છે આનું પણ સીમાનું હોત ચૌદ સેમી થાય છે તો બંને બગીચાની સરખા જ છે બંને બગીચાનું સીમાનું માપ સરખું હોવાથી તે સરખા છે ત્યાર પછી પ્રશ્ન બારમાં જુઓ નીચેના ચિત્રમાં સૌથી મોટું પાંદડું કયું છે કેમ હવે અહીંયા સૌથી મોટું પાંદડું કયું છે તે શોધવા માટે તેની સીમાનું માપ શોધવું પડે તો તમને ખબર પડે કે સૌથી મોટું પાંદડું કયું છે તો જુઓ સૌથી પહેલા એક પાંદડાની અંદર સમજાવવું એ ખાસ ધ્યાન રાખી લેજો અહીંયા આપણે શું કરવાનું છે તો જે ખાના આપેલા છે આ પાંદડું આપેલું છે તો જો અડધાથી વધારે હોય તો તેને પૂરેપૂરું ચોરસ કરીને લઈ લેવાનું આ જો અહીંયા થોડીક જ લાઈન અહીંયાથી પસાર થાય છે તો એ લાઈનને ગણવાની એ ચોરસને ગણવાનું નથી અહીંયા આ લાઈન પૂરેપૂરું ચોરસ ગણાયેલું છે તો અહીંયા પૂરું ચોરસ અહીંયા લેતા જો આ જે છે અડધાથી ઓછા આપેલા છે તો એ ચોરસને ગણવાના નથી આ પ્રમાણે તમારે ચોરસને જો અહીંયા જે આપેલું છે એ અડધાથી વધારે લાઇન આપેલી છે તો આ ચોરસને આખી આખું ગણી લેવાનું આ પ્રમાણે તમારે ચોરસ પૂરેપૂરા લાઇન કરી દેવાના અને તેની સીમાનું માપ કરી દેવાનું આ પ્રમાણે તમે ચોરસ કરી અને સીમાનું માપ શોધશો તો તમને ખ્યાલ આવી જશે કે કઈ કઈ આકૃતિનું સીમાનું માપ સૌથી વધારે છે તો આ જે આકૃતિ છે તેમાં વીસ સેમ વીસ ખાના થાય છે વીસ ખાના નહીં એની તેની સીમાનું માપ વીસ સેમી થાય છે તો આ પાંદડું જે છે એ સૌથી મોટું છે તો ધ્યાન રાખી અને અડધાથી વધારે અડધું હોય તેને ગણવું નહીં અને અડધાથી વધારે તેને પૂરેપૂરું ખાણું ગણી અને તેની સીમાન તમારે માફ કરવાનું છે આજ આ પણ તે એ જ પ્રમાણે છે કયું પાંદડું સૌથી નાનું છે તે શોધવાનું છે તો આપણ એ જ રીતે કરી અને સૌથી નાનું પાંદડું કયું છે તે શોધી દેવાનું છે ત્યાર પછી પ્રશ્ન ચૌદ નીચેના આકારોની સીમાનું માપ શોધો અને લખો તો અહીંયા આકારો આપ્યા છે તેની સીમાનું માપ શોધવાનું છે તો આ એક સેમી છે આ એક ખાનું બરાબર એક સેમી કહ્યું છે તો આપણે ગણી લેવાનું કે કેટલા ખાના છે તો જો અહીંયા કેટલા ખાના છે એક બે ત્રણ અને ચાર તો આ માપ થયું ચાર સેમી આ ત્રણ ખાના છે તો ત્રણ સેમી એક ચાર અને આ પાંચ ખાના છે તો પાંચ સેમી અને પછી બધાનો સરવાળો કરીને લખી દેવાનો બરાબર અહીંયા પણ જો જેટલા ખાના આપ્યા હોય ત્યાં અહીંયા માપ નથી આપેલું પણ ખાના જેટલા આપ્યા હોય જો ચાર ખાના છે તો ચાર સેમી અહીંયા ચાર છે તો ચાર અહીંયા પાંચ છે તો પાંચ ખાના છે તો પાંચ સેમી આ ત્રણ સેમી એક 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 અને એક હવે બધાનો સરવાળો કરી દો બરાબર તો આ પ્રમાણે સીમાનું માપ શોધવાનું ત્યાર પછી પ્રશ્ન પંદરમાં આકૃતિમાં એક સેમી માપના કેટલા નાના ચોરસ છે હવે અહીંયા આમાં ચોરસ કેટલા છે એ ચોરસ ગણવાના છે તો કઈ રીતે એક એક ચોરસ ગણવા બેસવાનું નહીં પહેલી લાઈન ગણી લેવાની એક બે ત્રણ ચાર પાંચ અને છ તો ભાઈ આ ઊભી લાઈનમાં કેટલા છે છ અને એક બે ત્રણ ચાર પાંચ અને છ આડી લાઇનમાં પણ છ તો છાયું છાયું છત્રીસ બંનેનો ગુનાકાર કરી દો છાયું છાયું છત્રીસ ચોરસ છે એક એક બધા ખાના ગણવા બેસવાનું નહીં આડી લીટી અને ઊભી લીટીનો સરવાળો સોરી બંનેની ગણતરી કરી અને બંનેનો ગુણાકાર કરી દેવાનો તો એ જ પ્રમાણે પ્રશ્ન સોળમાં પણ ખાના કેટલા સમાસે તે ખાણા ગણવાના છે અને પ્રશ્ન સત્તરમાં આકૃતિ એક અને આકૃતિ બેને ચાર સરખા ભાગમાં વિભાજીત કરો તેમાં કુલ કેટલા ચોરસ છે તે લખો હવે આપણે અહીંયા સરખા કેટલા આકૃતિ એક અને આકૃતિ બે એને બંનેને ચાર સરખા ભાગમાં વિભાજીત કરવાની છે જો અને અહીંયા મેં ચાર સરખા ભાગમાં વિભાજીત કરી બરાબર તો અહીંયા એક વિભાજિત કરો તો એમાં કુલ કેટલા ચોરસ છે હવે કુલ કેટલા ચાર સરખા ભાગમાં એક ખાનામાં અહીંયા એક ભાગમાં ચાર છે તો એવા ચાર ભાગ કર્યા તો ચાર ચોક સોળ ચોરસ થયા બરાબર તે જ રીતે અહીંયા ચાર સરખા ભાગમાં વિભાજીત કરવાનું છે પણ અહીંયા એક ભાગ વધી જાય છે ચાર સરખા ભાગમાં અહીંયા પાંચ ભાગ થાય છે બરાબર તો ચાર ચાર ના અહિયાં સરખા ચાર ચાર ચોરસના ભાગ કરી દેવાના અહીંયા ચાર ચાર ચોરસના જ કહેલા છે ચાર ચાર ચોરસના ભાગ કરી દેવાના અને એમાં કુલ કેટલા ચોરસ છે તો અને બોક્સ બન્યા પાંચ ચાર વીસ ચોરસ અહીંયા આકૃતિમાં આપેલા છે ત્યાર પછી પ્રશ્ન અઢાર નીચેના દાખલા ગણો પચાસ સેમી લાંબા અને વીસ સેમી પહોળા લંબચોરસ ટેબલની સીમાનું માપ શોધો હવે પચાસ સેમી લાંબુ અને વીસ સેમી પહોળો લંબચોરસ ટેબલની સીમાનું માપ શોધવાનું છે તો આપણે અહીંયા સૂત્ર દ્વારા પણ કરી શકીએ છીએ સૂત્ર છે લંબચોરસ અહીંયા તમારે અત્યારે હાલ સૂત્ર અભ્યાસ કરવાનો આવ્યો નથી ધોરણ પાંચમાં કરવાનો છે તો આ સૂત્ર દ્વારા પણ તમને સમજાવું છું અને અહીંયા તમને લંબચોરસ આકાર દોરી દેવાનો જેમાં લંબાઈ આપણને પચાસ સેમી અને પહોળાઈ વીસ સેમી તો અહીંયા પહોળાઈ વીસ સેમી છે તો આ બાજુ પણ વીસ સેમી હોય લંબાઈ પચાસ સેમી છે તો આ લંબાઈ પણ પચાસ સેમી હોય હવે પચાસ અને પચાસ સો સો ને વીસ એકસો વીસ અને એકસો વીસ એકસો ને ચાલીસ તો આ રીતે તમે ગણતરી કરી શકો છો અને માપ સીમાનું માપ શોધવા માટે બે ગુણ્યા લંબાઈ વધતા પહોળાયા સૂત્ર છે તો બે ગુણ્યા લંબાઈ આપણને પચાસ સેમી આપી છે પહોળાઈ આપી છે સેમી અને અને સરવાળો કરો સેમી એકસો ને ચાલીસ પણ કરી શકો છો આ રીતે પણ કરી શકો છો ત્યાર પછી ચોસઠ મીટર લાંબા અને છત્રીસ મીટર પહોળા લંબચોરસ ખેતરની સીમા માટે ચાર હરોળ વાળી કાંટાળા તારની વાળ કરવા કુલ કેટલો તાર જોઈએ હવે ચાર હરોળવાળી તો એક હરોળમાં કેટલી જોઈશે તો આપણે આ રીતે લંબચોરસ આકાર દોરી દોરી દો જેમાં ચોસઠ સેમી લાંબુ અને છત્રીસ મીટર પહોળોય છે બરાબર તો ત્રણ બધી બાજુનો સરવાળો કરો એટલે સો કેટલો થશે બસો સેમી તાર અહીંયા થશે બરાબર સરવાળો કરીશું તો કેટલો થશે છ ચોસઠ અને છત્રીસ સો સો અને સો બસો હવે બસો સેમી વાળી ચાર હાર કરવાની છે અહીંયા ચાર હા હરોળવાળી કહી છે તો બસો ગુણ્યા ચાર કરવાના બસો ગુણ્યા ચાર કરીએ એટલે આઠસો સેમી તારની

તો બધી બાજુનો સરવાળો કરશો તો કેટલો થશે છસો મીટર તારની જરૂર પડશે અને છેલ્લો છે પ્રશ્ન બેલાએ વીસ મીટર દોરી લેસનો રોલ ખરીદ્યો તેને તેમાંથી એક મીટર પાંચ સેમી લંબાઈ અને પંચોતેર સેમી પહોળાઈવાળા પાંચ લંબચોરસ ટેબલ ક્લોથ તૈયાર કર્યા હવે તેની પાસે કેટલી દોરી બાકી હશે તો અહીંયા વીસ મીટર દોરી હતી વીસ મીટર દોરીનો લેસ ખરીદ્યો હતો બેલાએ તેમાંથી તેને એક ને પાંચ સેમી લંબાઈ એટલે અહીંયા જો અમે લંબચોરસ તો એક મીટર પાંચ સેમી લંબાઈ અને પંચોતેર સેમી પહોળાઈવાળા આપણે ટેબલ ક્લોથ બનાવવાના ટેબલ ક્લોથ તૈયાર કરવાના છે તો એક ટેબલ ક્લોથમાં કેટલી લેસની જરૂર પડે ટેબલ ક્લોથ માટે અહીંયા જે લેસ લગાવવાની છે એટલે ઉપર જે આપણે રૂમાલ પાથરીએ તેમાં લેસ લગાવીએ છીએ તે એક માટે કેટલી લેસની જરૂર પડે છે તો એક ટેબલ ક્લોથ માટે અહીંયા આપણે જુઓ બધી બાજુનો મેં અહીંયા સરવાળો કર્યો છે એક પોઈન્ટ પાંચ એક પાંચ પંચોતેર મીટર અને પંચોતેર મીટર સોરી અહીંયા પંચોતેર સેમી અહીંયા ઝીરો પોઈન્ટ પંચોતેર લખીએ એટલે મીટરમાં ફેરવાઈ જાય છે એકલું પંચોતેર લખો તો પંચોતેર સેમી કહેવાય અહીંયા પોઈન્ટમાં લખ્યું એટલે ઝીરો પોઈન્ટ પંચોતેર મીટર લખાશે તો બધાનો સરવાળો કરો એટલે ત્રણ પોઈન્ટ સાહીઠ એટલે ત્રણ મીટર અને સાહીઠ સેમી એક ટેબલ ક્લોથ બનાવવા માટે જરૂર પડે છે લેસની તો એવી કેટલી લંબ ટેબલ ક્લોથ તૈયાર કરવાના છે પાંચ લંબચોરસ ટેબલ ક્લોથ તૈયાર કરવાના છે તો ત્રણ પોઈન્ટ સાહીઠ ગુણ્યા પાંચ કરી દો તો ગુણ્યા ગુણાકાર પાંચ કરી એટલે ઝીરો ગુણ્યા પાંચ પાંચ ઝીરો પાંચ છક ત્રીસનો શૂન્ય વધી ત્રણ પાંચ ત્રણ પંદર અને ત્રણ અઢાર લખ અઢાર પછી બે સંખ્યા આગળ અહીંયા જે પોઈન્ટ હતા એ પોઈન્ટ તમારે નીચે કાપી નાખવાના એટલે કેટલું થયું અઢાર મીટર લેસની જરૂર પડે હવે તેને ખરીદી જ કેટલી છે લેસ વીસ મીટર લેસ ખરીદી છે તો અહીંયા કેટલી લેસ અહીંયા બાકી વધી રહી બાકી રહી કેટલી એ પ્રશ્ન છે તો આપણે વીસ મીટરમાંથી અઢાર મીટર બાદ કરી દઈએ એટલે બે મીટર દોરી બાકી વધે છે ખાસ કંઈ જ કરવાનું નથી અહીંયા એક ટેબલ ક્લોથની અંદર કેવી જરૂર પડે છે તો બધી બાજુના માપનો સરવાળો કરી દો એવી પાંચ ટેબલ ક્લોથ બનાવ્યા એટલે ગુણ્યા પાંચ કરી દો એટલે અઢાર મીટર લેસની જરૂર પડી ખરીદી હતી વીસ મીટર તો વીસમાંથી અઢાર બાદ કરી દો એટલે બે મીટર લેસ બાકી રહે તો આ પ્રમાણે આપણું પ્રકરણ તેર અહીંયા પૂર્ણ થાય છે આભાર